હવે ઇન્ડસ્ટ્રીયલની એન્જિનિયરિંગની વ્યાખ્યા આપણે જોઈ ઓલરેડી કે માનવ મશીન અને મટીરિયલની બનેલી એવી સિસ્ટમ કે જેમાં સુધારા સાથે સંબંધ ધરાવતા ટેકનિકલ વિષયને ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ કહે છે. મીન્સ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ ઇઝ અ કોન્સર્ન વિથ ડિઝાઇન ઇમ્પ્રુવમેન્ટ એન્ડ ઇન્સ્ટોલેશન ઓફ ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ ઓફ મેન મશીન એન્ડ મટીરિયલ. હવે જોઈશું નીડ સ્કોપ એન્ડ ઇમ્પોર્ટન્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ. હવે મેં પહેલાં જ કીધું ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગનો મુખ્ય હેતુ એટલે પ્રોડક્ટિવિટીમાં વધારો કરવો. તો આપણે જોઈએ હવે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ નીડ એટલે કે એની જરૂરિયાત, સ્કોપ એનું કાર્યક્ષેત્ર અને ઇમ્પોર્ટન્સ એટલે કે એનું મહત્ત્વ, એટલે કે કાર્યક્ષેત્ર, ઉપયોગિતા અને મહત્ત્વ. નીડ સ્કોપ એન્ડ ઇમ્પોર્ટન્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ. ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ હેઝ વેરી વાઇડ સ્કોપ એન્ડ એપ્લિકેબલ ટુ ઓલમોસ્ટ એવરી ફિલ્ડ. હવે સમજી લો, કોઈ પણ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી હોય, કોઈ પણ સર્વિસ ઇન્ડસ્ટ્રી હોય, એની બધા જ સાથે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ સંકળાયેલું છે. કારણ કે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ એટલે પ્રોડક્ટિવિટીમાં વધારો કરવો. હવે પ્રોડક્ટિવિટીમાં વધારો કોણ કરવાના ઈચ્છતું હોય? કઈ બધી જ ફિલ્ડના હોસ્પિટલ હોય, હોટલ હોય, ગમે તેમાં એમને પ્રોડક્શન કઈ રીતે તમે મેનેજ કરશો? તો જે હોસ્પિટલમાં રહેલો સ્ટાફ છે એમને યુટિલાઇઝ મેક્સિમમ કઈ રીતે કરશો? હોટલમાં રહેલો સ્ટાફ છે એને યુટિલાઇઝ કઈ રીતે કરશો? એ પણ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગનો ભાગ છે. મતલબ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ દરેક ફિલ્ડ સાથે સંકળાયેલું છે, કોઈ પણ હોય, સર્વિસ ફિલ્ડ હોય કે મેન્યુફેક્ચરિંગ ફિલ્ડ હોય. એટલે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ હેઝ વેરી વાઇડ સ્કોપ એન્ડ એપ્લિકેબલ ટુ ઓલમોસ્ટ એવરી ફિલ્ડ વે લાર્જ સ્કેલ ઓફ હ્યુમન એક્ટિવિટી આર રિક્વાયર્ડ. મતલબ જ્યાં આગળ માણસોની જરૂર, મતલબ મોટો એવો સ્ટાફ હશે, ત્યાં ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગની જરૂર પડશે. હવે ઓલવેઝ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગનો એમ શું છે? તો ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગનો આપણે એમ ભણ્યા કે 3M, ફરીથી એકવાર 3M ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ. મતલબ કે આપણે 3M જોવાના છે, મેન મટીરિયલ અને મશીન. મેન મશીન અને મટીરિયલ એ ત્રણેયમાં આપણે એફિશિયન્ટલી વધારો કરવાનો છે, એમની પ્રોડક્ટિવિટીમાં ઇન્ક્રીઝ કરવાની છે, એમની ક્વોલિટી પણ ઇન્ક્રીઝ કરવાની છે. પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ કરવાની છે, ક્વોલિટી ઇન્ક્રીઝ કરવાની છે, એફિશિયન્સી ઇન્ક્રીઝ કરવાની છે, સાથે મિનિમાઇઝ કરવાનો છે. શું? કોસ્ટને મિનિમાઇઝ કરવાનો છે. તો એ બધું જ આપણે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગમાં આવશે. તો નીડ થયું. નીડમાં તમે પોઈન્ટ વાઇઝ તો ઘણું બધું લખી શકો છો કે ઇટ ઇઝ યુઝડ, મતલબ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ ઇઝ ઓલવેઝ એમ્સ ટુ ઇન્ક્રીઝ પ્રોડક્ટિવિટી, ઇન્ક્રીઝિંગ ક્વોલિટી, ઇન્ક્રીઝિંગ એફિશિયન્સી, મિનિમમ ધ વેસ્ટેજ ઓફ હ્યુમન એન્ડ મટીરિયલ રિસોર્સ, એનું જે વેસ્ટેજ છે આપણે ઘટાડવાનો છે. ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગમાં લિમિટેડ, મતલબ ઇન અ સ્ટાર્ટિંગ ફોર્મ, જ્યારે શરૂઆતમાં ઉદ્યોગોની શરૂઆત થઈ ત્યારે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ લિમિટેડ હતું ટાઈમ સ્ટડી સાથે. મતલબ આપણે ખાલી ટાઈમ સ્ટડી જોડે સ્ટડી કરતા હતા, પણ ધીમે ધીમે દરેક ફિલ્ડમાં, મેન્યુફેક્ચરિંગ ફિલ્ડ હોય, સર્વિસ ફિલ્ડ હોય, કોઈ પણ ફિલ્ડમાં ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ એ મુખ્ય ભાગ ભજવે છે. કારણ કે એવી કઈ વસ્તુ છે જે મેન સાથે ના સંકળાયેલી હોય, મશીનના સાથે સંકળાયેલી હોય અને મટીરિયલ સાથે ના સંકળાયેલી હોય? જે વસ્તુ મેન સાથે સંકળાયેલી હોય, મટીરિયલ સાથે સંકળાયેલી હોય અને મશીન સાથે સંકળાયેલી હોય, ત્રણેય વસ્તુ જેની સાથે સંકળાયેલી હોય ત્યાં ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગની જરૂર આપણને પડશે, આપણે જાણીએ છીએ. પણ મેઇન બેઝિક કોન્સેપ્ટ જોઈ લઈએ કે નીડ સ્કોપ એન્ડ ઇમ્પોર્ટન્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગમાં આવું તો તમે પોઈન્ટ વાઇઝ ઘણું બધું લખી શકો છો, પણ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ સમજવું હોય તો તમે આ એક બ્લોક ડાયાગ્રામથી સમજી શકો છો, જે તમારે ડ્રો કરવાનો છે એક્ઝામમાં જો પૂછાય તો. હવે જો ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ કોને કહેવાય? તો ઇફેક્ટિવ યુઝ ઓફ મેન મશીન મટીરિયલ લેન્ડ એન્ડ બિલ્ડિંગ ટેકનોલોજી. એનાથી ફાયદો શું થશે? ઇફેક્ટિવ યુઝ કરશો તો ફાયદો શું થશે? તો એની પ્રોડક્ટિવિટીમાં શું થશે? વધારો થશે. ક્વોલિટી ઇન્ક્રીઝ કરવાની છે, પ્રોડક્ટિવિટી, એ બધું ઘણું બધું લખી શકો, પણ ફાઇનલ જે પ્રોડક્ટ છે આપણી ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગની એ છે ઇન્ક્રીઝ ઇન પ્રોડક્ટિવિટી. પ્રોડક્ટિવિટીમાં ઇન્ક્રીઝ થવું જ જરૂરી છે. અહીંયા મેન જોઈએ, મેન સાથે સંકળાયેલું છે, તો ઇફેક્ટિવ ઓફ યુઝ ઓફ મેન. હવે તમે ઇન્ડસ્ટ્રીમાં 15 કારીગરો રાખેલા છે, તો 15 કારીગરોને યુટિલાઇઝ કરવા મેક્સિમમ, એ તમે આ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગથી શીખી શકો છો. તમારી જોડે 5 મશીનો છે તો 5-5 મશીનને યુટિલાઇઝ કરવા, એ તમે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગથી શીખી શકો છો. તમારી જોડે મટીરિયલ યુઝ થાય છે, તમે મટીરિયલ લાયા છો, રફ મટીરિયલ, રો મટીરિયલ છે આપણી જોડે, એનાથી આપણે ફાઇનલ પ્રોડક્ટ હજુ બનાવવાની છે,
ફાઇનલ પ્રોડક્ટ હજુ બનાવવાની છે, તો એ રો મટીરિયલને પણ તમારે, રો મટીરિયલનો પણ તમારે યુઝ કરવો છે પ્રોપર યુટિલાઇઝેશન, તો એનો યુઝ થશે. હવે તમારા પાસે જે બિલ્ડિંગ છે, લેન્ડ છે, સ્પેસ છે, એનો પ્રોપર યુઝ કરવો છે મેક્સિમમ, તો એના માટે પણ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ યુઝ થાય છે. ટૂંકમાં આ બધી જ વસ્તુ કરીને આપણે એકંદરે તો શું કરીએ છીએ, પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ કરીએ છીએ. તો એ થયું નીડ, સ્કોપ એન્ડ ઇમ્પોર્ટન્સ. ગમે તેમાં ગમે તે પોઈન્ટ તમે લખી શકો છો, કોઈ જ ઇસ્યુ છે નહીં. નીડમાં પણ એ જ આવશે, સ્કોપમાં બી પણ એ જ આવશે, અને ઇમ્પોર્ટન્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગમાં પણ એ જ આવશે. છેલ્લે તો આપણને એક જ એમ મેન ખબર છે કે શું પ્રોડક્ટિવિટીમાં વધારો કરવાનો છે. ઓકે, હવે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ ઇઝ અ બ્રાન્ચ ઓફ એન્જિનિયરિંગ વિચ ઇઝ કન્સર્ન વિથ ફિગરિંગ આઉટ હાઉ ટુ મેક ઓર ડૂ થિંગ્સ બેટર. કોઈ પણ વસ્તુ છે તો તમે બેટર કઈ રીતે ડિઝાઇન કરશો એ આપણને ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ દ્વારા ખ્યાલ આવે છે. ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયર્સ હેવ ધ ટાસ્ક ઓફ રિડ્યુસિંગ પ્રોડક્શન કોસ્ટમાં ઘટાડો કરવાનો છે, એફિશિયન્સીમાં વધારો કરવાનો છે, અને પ્રોડક્ટની ક્વોલિટીમાં પણ વધારો કરવાનો છે. હવે એવું નથી કરવાનું કે પ્રોડક્ટની ક્વોલિટી ઘટાડી દો તમે અને પ્રોડક્ટિવિટી વધારી દો, એનાથી આપણને લાંબા ગાળામાં નુકસાન જશે. સર્વિસમાં સુધારો કરવાનો છે, વર્કરની હેલ્થ એન્ડ સેફટીમાં પણ સુધારો કરવાનો છે. હવે એવું નહીં કે તમારી પાસે બહાર કારીગર છે તો બહારને 18-18 કલાક જોબ કરાવડાવો અને પછી તમારી પ્રોડક્ટિવિટી વધારો, એનાથી શું થાય, બ્રેક પડશે, બીમાર પડશે. આ ઇન શોર્ટ તમારી જે આખી પ્રોડક્શનની લાઇન છે, આખી પ્રોડક્શન લાઇનમાં મેક્સિમમ યુટિલાઇઝેશન કરવાનું છે. પ્રોડક્શન લાઇનનું મેક્સિમમ યુટિલાઇઝેશન કરવાનું છે, એમાં બધી જ વસ્તુ આવી ગઈ. પ્રોડક્શન કોસ્ટ આવી ગઈ, ઇન્ક્રીઝ એફિશિયન્સી આવી ગયું, ક્વોલિટી પ્રોડક્ટની આવી ગઈ, વર્કરનું હેલ્થ એન્ડ સેફટી બી આવી ગયું, અને સર્વિસ બી આવી ગઈ. ટૂંકમાં બધા જ પોઈન્ટને ધ્યાનમાં લઈને આપણે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ નીડ, સ્કોપ અને ઇમ્પોર્ટન્ટ ડિફાઇન કરી શકાય છે. ટૂંકમાં બધી જ જગ્યાએ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગનો યુઝ થાય છે. હવે જોઈ લીધું આપણે કે હેલ્થ એન્ડ સેફટી, એ સિવાય પ્રોટેક્ટિંગ ધ એન્વાયરમેન્ટને બી નુકસાન ના થવું જોઈએ, એ બી ખાસ થવાનું, નકે લાંબો ટાઈમ તમારી પ્રોડક્ટ ચાલશે નહીં, એન્વાયરમેન્ટને નુકસાન થશે. તો કમ્પ્લાઇંગ ધ ગવર્મેન્ટ રેગ્યુલેશન, ગવર્મેન્ટના નોર્મ્સ તો પાલન કરવા જ પડશે, નહીં તો તમારું મેન્યુફેક્ચરિંગ અટકશે. એ બધું જ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગમાં બ્રાન્ચમાં ધ્યાનમાં લેવામાં આવે છે. ટૂંકમાં બધી જ ફિલ્ડ સાથે સંકળાયેલું છે, જ્યાં મની, મટીરિયલ, એનર્જી અને અધર કોમોડિટી, એટલે કે મટીરિયલ અને મશીન, એ બધાનો જ્યાં યુઝ થાય છે, બધી જગ્યાએ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ યુઝ થાય છે. મતલબ એનો નીડ, સ્કોપ અને જરૂરિયાત થઈ. ઓકે, હવે નેક્સ્ટ જોઈએ તો ઓબ્જેક્ટિવ. એનો આમ તમે બધા ક્વેશ્ચન જોશો તો સેમ લાગશે તમને, પણ તમારે અલગ અલગ રિપ્રેઝન્ટ કરવા પડશે. જેમ કે પેલો ડાયાગ્રામ ડ્રો કર્યો એ નીડ, સ્કોપ અને ઇમ્પોર્ટન્સ માટે ડ્રો કરવાનો છે. એ જ રીતે ઓબ્જેક્ટિવ પૂછે તો તમારે પોઈન્ટ વાઇઝ લખવાનું છે. તમે ગમે તે બનાવી શકો છો, લખી શકો છો, કોઈ ઇસ્યુ છે નહીં, કારણ કે ઓબ્જેક્ટિવ એની વ્યાખ્યા પરથી ડિફાઇન કરેલા છે, બરાબર છે, એટલે તમારે કોઈ ઇસ્યુ છે નહીં. જેમ કે અહીંયા પહેલો પોઈન્ટ છે, આપણને ખ્યાલ છે કે એસ્ટાબ્લિશિંગ મેથડ ઓફ ઇમ્પ્રુવિંગ, એટલે કોઈ પણ તમે પ્રોડક્શન મેથડ છે એને ઇમ્પ્રૂવ કરવા, ઓપરેશન્સ મતલબ બનાવવાની જે મેથડ છે એને ઇમ્પ્રૂવ કર્યું, અને કંટ્રોલ, પ્રોડક્શન કોસ્ટનો કંટ્રોલ કરવો. આને બીજી રીતે તમે આ પણ લખી શકો કે મેન, મશીન, મટીરિયલ, એનો રિસોર્સિસ છે એને કાર્યક્ષમ અને મેક્સિમમ યુઝ કરવો, એટલે કે એસ્ટાબ્લિશિંગ મેથડ ઓફ ઇમ્પ્રુવિંગ ઓપરેશન એન્ડ કંટ્રોલિંગ પ્રોડક્શન કોસ્ટ. તમે જે પ્રોડક્શનમાં જે મેથડ યુઝ કરો છો એમાં સુધારો કરવો, ઇમ્પ્રુવમેન્ટ કરવું અને પ્રોડક્શન કોસ્ટને ઘટાડવું. ડેવલપિંગ અ વે ઓફ રિડ્યુસિંગ કોસ્ટ, કોસ્ટને રિડ્યુસ કરવા માટે તમારે મેક્સિમમ જે યુઝ થતું હોય એનો યુઝ કરો, મતલબ પ્રોપર મેન યુઝ કરો, પ્રોપર મશીન યુઝ કરો અને પ્રોપર મટીરિયલ યુઝ કરો. અને એનાથી પ્રોપર એટલે એવું નહીં કે સારા મશીનો યુઝ કરવાના, ના, જે છે એને પ્રોપર યુઝ કરવાનું છે. એટલે ડેવલપિંગ વે ઓફ રિડ્યુસિંગ કોસ્ટ, કોસ્ટને રિડ્યુસ કરવાની છે તો જ તમારી પ્રોડક્ટ ચાલશે. રિસર્ચિંગ વે ઓફ ઇમ્પ્રુવિંગ એફિશિયન્સી ઓફ પ્રોસેસ, તમે કોઈ પણ મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ હોય તો એની એક પ્રોસેસ હોય, એ પ્રોસેસ, એ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ એને રિસર્ચ કરવાનું છે. હવે તમે વિચારી લો, કોઈ એક પ્રોડક્ટ બનાવતી મેન્યુફેક્ચરિંગ કંપની છે, એમાં એક ડિપાર્ટમેન્ટ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગનો છે, એને એક નવી ડિફાઈન કરી લીધી, એક નવી પ્રોસેસ ડિફાઈન કરી લીધી જે માર્કેટમાં ચાલે છે, અને એને એની પ્રોડક્ટ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું, તો એ ડિપાર્ટમેન્ટ પછી બેસી નથી રહેતો, એના પર રિસર્ચ કન્ટિન્યુઅસ રાખશે. એમાં કેમ, તો આપણે એને ઇમ્પ્રૂવ કરવાનું છે એની એફિશિયન્સી પ્રોસેસ. ખ્યાલ આવ્યો?
એટલે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ એટલે એવું નહીં કે તમે જ્યારે કંપની નાખી છે ત્યારે થોડા ટાઈમ માટે જરૂર છે, ના, કંપની નાખ્યા પછી પણ સતત એમાં ઇમ્પ્રુવમેન્ટ જરૂરી જ છે. કારણ કે તમે જાણો છો કે મોબાઈલની પ્રાઇસ ધીમે ધીમે કેટલી બધી ઘટી ગઈ છે. સ્ટાર્ટિંગમાં એક નાનું પણ મોબાઈલ લેવા જતા તો તમે 25-30 હજાર કે એટલા રૂપિયા થતા હતા, તો હવે એ વસ્તુ ધીમે ધીમે ઘટી ગઈ છે, મતલબ પ્રાઇસ એની ઘટે છે. સાથે તમે જુઓ છો, પહેલાં ટચ કીપેડ યુઝ થતો હતો એની જગ્યાએ હવે શું યુઝ થાય છે, આ પહેલાં કીપેડ યુઝ થતો હતો એની જગ્યાએ હવે ટચ યુઝ થાય છે. તો એ શું થયું, આપણને ઇઝી કરે છે, યુઝ જે છે એને ઇઝી બનાવે છે. પ્રાઇસ ઘટાડી દીધી છે, એપ્લિકેશન વધારે બનાવી દીધી છે, મતલબ એ શું થયું, બધું જ ઇમ્પ્રુવમેન્ટ છે, એ બધું જ ઇમ્પ્રુવમેન્ટ છે. એફિશિયન્સી ઓફ પ્રોસેસ ખ્યાલ આવે છે. એ જ રીતે ઇમ્પ્રુવિંગ પ્રોડક્શન પ્રોસેસ એન્ડ સિમ્બલટેનિયસ ઇન્શ્યોરિંગ વર્ક સેફ્ટી. હવે ધ્યાન આપો, આમ તમે બધા પોઈન્ટ તમને સેમ જેવા જ લાગશે, પણ તમારે ચારેક પોઈન્ટ લખવા જ પડશે, કારણ કે બધાનો છેલ્લે તો એક જ વસ્તુ થશે, પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ. પણ તમારે અલગ અલગ પોઈન્ટ દ્વારા એને બતાવવું પડશે. ઇન્શ્યોરિંગ વર્ક સેફ્ટી પણ જોવાની છે, મેં કીધું આગળ, એમ નકર ગેપ પડશે ને એ તમને તકલીફ કરશે. હવે આ જ રીતે બીજો ગુજરાતીમાં ઘણું બધું લખી શકો છો, એવું નહીં કે મેઇન મશીન મટીરિયલનો પ્રોપર યુઝ કરવો રિસોર્સિસ સાથે. ઇન્ડસ્ટ્રીમાં માન્ય પ્રવૃત્તિએ મતલબ મુશ્કેલીઓ જે પ્રોબ્લેમ થતા હોય એને સોલ્વ કરવા અને કાર્યક્ષમ બનાવવા. હવે કોઈ કારીગરોને તકલીફ પડતી હોય તો તમે સામે એ તકલીફને નિવારીને એના એફિશિયન્સીમાં વધારો કરી શકો છો. એ જ રીતે કોઈ મશીન છે એ એકદમ બગડી ગયું છે તો એને બદલીને પણ તમે ઇમ્પ્રુવાઇઝ કરી શકો છો. ઇન્ડસ્ટ્રીમાં દરેક પદ્ધતિને સુધારીને સરળ બનાવવાની, એ પણ એક ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગનો ઓબ્જેક્ટિવ છે. ઇન્ડસ્ટ્રીની ઉત્પાદન ક્ષમતામાં વધારવું, એ પણ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગનો ઓબ્જેક્ટિવ છે. પ્રોડક્ટનું ઉત્પાદન ખર્ચ ઘટાડવું, પ્રોડક્શન કોસ્ટ ઘટાડવી, એ પણ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગનો એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. એ તમારી રીતે તમારે જેટલા પણ પોઈન્ટ લખવા હોય એટલા લખી શકો, ઓબ્જેક્ટિવ ઓફ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગમાં. ઓકે, તમને ખ્યાલ આવી ગયો. લાસ્ટ આપણે જોયું ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ એટલે શું. નીડ, સ્કોપ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગના ઇમ્પોર્ટન્સ. હવે આપણે જોઈશું રોલ ઓફ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ. આમાં મુદ્દા તો તમારે સેમ જ લખવાના છે, કારણ કે જે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરના રોલ છે એ જ એના ઇમ્પોર્ટન્સ છે, એ જ એના સ્કોપ છે, એ જ એની નીડ છે. માટે ખાસ વસ્તુ આપણે ધ્યાનમાં રાખશું. તો આપણો ટોપિક ચાલુ કરીએ, રોલ ઓફ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ. ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ એન્જિનિયરનો રોલ શું છે, ઇન્ડસ્ટ્રીમાં ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરનો રોલ શું છે, એ શું ભાગ ભજવે છે, તો આપણને ખ્યાલ હોવો જોઈએ. ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ એ મેન મશીન અને મટીરિયલનો પ્રોપર યુઝ છે પ્રોડક્ટિવિટી વધારવા સાથે, તો આપણે એ જ પ્રમાણે જવું પડશે એના જ. તો હું અહીંયા તમે બુકનો યુઝ કરી શકો છો, બુકમાં જે પોઈન્ટ લખ્યા છે એ પણ સાથે સાથે જોઈ શકો છો, રોલ ઓફ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગના. ઓકે, પણ આપણે અહીંયા જે પીપીટીમાં બતાવેલા છે આપણે ધ્યાનમાં લઈશું, મિનિંગ બધાનો સેમ જ થતો હશે. ઓકે, પહેલો, ડેવલપિંગ ધ સિમ્પલેસ્ટ વર્ક મેથડ. જે વર્ક મેથડ છે, જે વર્ક મેથડ એટલે તમે કોઈ પ્રોડક્ટ બનાવો છો તો એના પર કાર્ય કરવું પડશે અને એની કોઈ મેથડ હશે, એ વર્ક મેથડ એને આપણે સિમ્પલ બનાવવાની છે અને એને બેસ્ટ એસ્ટાબ્લિશિંગ બેસ્ટ વે ડુઈંગ વર્ક, કોઈ પણ કાર્ય કરવા માટે બેસ્ટ વે એટલે કે સારામાં સારો સરળ રસ્તો શોધી કાઢવાનો છે. એટલે કોઈ પણ તમે પ્રોડક્ટ બનાવો છો તો એની પ્રોડક્શન સિસ્ટમમાં એની જે મેથડ છે એને સારામાં સારી એટલે યુટિલાઇઝ કરીને સારી મેથડ બનાવવાની છે, અને જે મેથડ છે એને સતત ઇમ્પ્રૂવ તો કરવાની જ છે, એ ખાસ ધ્યાન રાખજો. ઇમ્પ્રૂવ એ તો કરવું જ પડશે તમારે, એટલે જે મેથડ છે એ પકડીને બેસી નથી રહેવાનું, એને બી સતત ઇમ્પ્રૂવ કરવાનું છે, એ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગનો યુઝ છે. એ સિવાય એસ્ટાબ્લિશિંગ ધ પરફોર્મન્સ સ્ટાન્ડર્ડ એઝ પર ધ સ્ટાન્ડર્ડ મેથડ. હવે આનો મતલબ સમજો, તમે કોઈ વર્કશોપ છે એમાં 12 કારીગરો છે, કામ કરે છે 12, એમાં એક કારીગર જે જોબ બનાવે છે એ 8 કલાકમાં પૂરો કરે છે, એક કારીગર 6 કલાકમાં પૂરો કરે છે, એક કારીગર 6.5 કલાકમાં પૂરો કરે છે, એક 9 કલાકમાં કરે છે. મતલબ બંનેના બધાના ટાઈમ કેવા છે, અલગ અલગ છે, જોબ સેમ છે, તો અહીંયા એમનો એક પરફોર્મન્સ સ્ટાન્ડર્ડ નક્કી કરવામાં આવે કે નોર્મલી આ જોબ 7 કલાકમાં પૂરો થવો જોઈએ, તો જે 6 કલાકમાં પૂરો કરે છે એની એફિશિયન્સી સારી છે, જે 8 કલાકમાં પૂરો કરે છે એની એફિશિયન્સી ખરાબ છે. એ જ રીતે બીજું જોવું પડે કે ડેવલપમેન્ટ ઓફ આ ખાસ જોવાનું છે, એના માટે તમે શું કરશો, હવે 6 કલાકમાં કારીગર ખાલી ખાલી કામ કરે, ના, તમે એને શું આપશો, ઓવરટાઈમ આપશો, અથવા
એને પ્રોપર વેજીસ એટલે કે એનો જે તમે જે રોજનો આ રોજી આપો છો, રોજનો પર ડેનો, એમાં થોડો વધારો કરશો અથવા મહિનાના અંતે તમે એમને બોનસ આપી શકો, ઇન્સેન્ટિવ આપી શકો, અને એ રીતે તમે એના જે એની કામ કરવાની જે ક્ષમતા છે એને બિરદાવી શકો છો અને એને કન્ટિન્યુ કરી શકો છો. નહીંતર કેવું થશે, 6 કલાકવાળાને સેમ પગાર, 7 કલાકવાળાને સેમ પગાર, 9 કલાકવાળે ના, એને પ્રોપર વેજીસ અને ઇન્સેન્ટિવ આપીને તમે પ્રોત્સાહિત કરતો રહેવો પડશે, તો એ 6 કલાકમાં પૂરું કરશે. ઓકે. એ સિવાય ટુ એડ ઇન ધ ડેવલપમેન્ટ એન્ડ ડિઝાઇનિંગ ઓફ સાઉન્ડ ઇન્વેન્ટરી કંટ્રોલ. હવે ઇન્વેન્ટરી તમે પહેલી વાર શબ્દ સાંભળ્યો છે, પણ ઇન્વેન્ટરી એટલે શું છે કે તમે વર્કશોપ માટે જે જે રો મટીરિયલ વપરાય છે, જે જે તમે પ્રોડક્શન કરો છો, એ બધું જ જે જે વસ્તુની જરૂર છે એને અગાઉથી તમે લાવીને રાખો છો. હવે મારે આજે 5 જોબ બનાવવા છે કોઈ પણ, તો હું 5નું મટીરિયલ હું એ દિવસે જ લેવા જોઉં એવું નહીં હોય. મારી જોડે અમુક સ્ટોક રાખેલો હશે અગાઉથી, એ રો મટીરિયલનો બી હોઈ શકે છે અને ફાઇન ફિનિશ પ્રોડક્ટનો બી હોઈ શકે છે. હવે કોઈ આવ્યો અને મને અચાનક મારી જોડે 5 મારા જે બી પ્રોડક્ટ બનાવું છું એની માંગ કરી, તો મારી જોડે હોવી જોઈએ. એટલે એ ઇન્વેન્ટરી છે. આપણે જો ડીપલી ભણવાનું છે, પણ ઇન્વેન્ટરી એટલે તમે માની લો કે એક સ્ટોક વધારાનો જે રાખેલો હોય, જે ગમે ત્યારે કન્ટિન્યુ ચાલુ રહે, મતલબ કોઈ કામ અટકે નહીં એના માટે ઇન્વેન્ટરી રાખો. તો એનો કંટ્રોલ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગના અંડરમાં આવે છે. એ સિવાય ઇકોનોમિક લોટ સાઇઝ હોવી જોઈએ, એ ઇન્વેન્ટરીમાં જ આવશે. વર્ક ઇન પ્રોગ્રેસ વિથ ઇચ સ્ટેજ ઓફ પ્રોડક્શન. હવે આ જુઓ, દરેક સ્ટેજ ઉપર પ્રોડક્શનના દરેક સ્ટેજ ઉપર કામ થાય છે કે નહીં એ જોવાનું, એવું નહીં કે ખાલી ફાઇનલ પ્રોડક્ટ જોવાની, ના, પ્રોડક્શનના દરેક સ્ટેજને એનાલાઇઝ કરવાનો, યુટિલાઇઝ કરવાનો, એ બધું જ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગનું કામ છે. એ સિવાય આસિસ્ટ કરવો, તો ડિટેલ જોબ ડિસ્ક્રિપ્શન, ડિટેલ જોબ સ્પેસિફિકેશન. હવે તમે એમ કહેશો આ બધું ક્યાં બધું પ્રિપેર કરવાનું, પણ સમજો તમે જે એક ડેવલપ કરી લીધી મેથડ, હવે એ મેથડથી પ્રોડક્શન તો ચાલુ જ છે, પણ શું તમે એમાં ઇમ્પ્રુવમેન્ટ નહીં લાવો? જો ઇમ્પ્રુવમેન્ટ નહીં લાવો તો તમારી કોમ્પિટેટર કંપની તમારાથી આગળ નીકળી જશે. તમારે જોબમાં, એની પ્રોડક્શન લાઇનમાં, એની પ્રોડક્શન મેથડમાં સતત ઇમ્પ્રૂવ કરતું રહેવું પડશે, તો જ માર્કેટમાં ટકી શકાશે. પહેલાંય કીધું પછી કહું છું, બરાબર છે કે એ જ મેઇન ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરનો હેતુ છે. એટલે સમજો, અહીંયા આપણે પ્રિપેરિંગ અ ડિટેલ જોબ ડિસ્ક્રિપ્શન. હવે તમે તમે પ્રોપર યુટિલાઇઝેશન ક્યારે કરી શકો? જ્યારે તમે એને માપ્યું હોય, તમે માપ્યું હોય કે આટલા કારીગરો આટલા ટાઈમમાં આટલું કામ કરે છે, આટલો ટાઈમ વેસ્ટ જાય છે, આટલો આમ જાય, એનું પ્રોપર ગણતરી કરશો, જોબ સ્પેસિફિકેશન બનાવશો, જોબ ડિસ્ક્રિપ્શન બનાવશો, ત્યારે જ તમે એને યુટિલાઇઝ કરી શકો છો. એટલે તો જ એ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયર એને શોર્ટ આઉટ કરી શકે છે. જેમ કે 1.5 કલાકની રિસેસ હોય, બરાબર છે, એ તમે રાખો છો 11 વાગે, તો આઈન 2 કલાકનું કામ માન ચાલતું હોય ત્યારે તમે 11 વાગે રિસેસ, તો એને યુટિલાઇઝ કરી ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયર જોઈ શકે છે કે હાફ એન અવર છે એને ક્યાં રાખવું, તો 11 વાગ્યાની જગ્યાએ 1 વાગે લઈ જશે, કારણ કે આયા હોય ત્યારે એનર્જેટિક જે એમની કામ કરવાની કાર્યક્ષમતા છે એમાં સારી હોય છે, વધુ સારી હોય છે. તો મોર્નિંગનો ટાઈમ એને યુટિલાઇઝ મેક્સિમમ કરવો છે, તો એની રીતે એમાં ચેન્જીસ લાવી શકે છે. એ બધું ક્યારે થઈ જઈ શકે? જ્યારે આ બધા જોબ ડિસ્ક્રિપ્શનને માપી મેઝર કરે, જોવે, પછી ખ્યાલ આવે. એ સિવાય સતત કોસ્ટ રિડક્શન થવી જોઈએ. તમે જે પ્રોડક્ટ બનાવો છો એ બની ગઈ, ચલો સારી બની, બહુ મસ્ત બની, પણ એની પ્રાઇસ વધારે છે તો માર્કેટમાં ચાલશે ના? તો સતત એનું ડેવલપમેન્ટ ઓફ કોસ્ટ રિડક્શન, કોસ્ટ કંટ્રોલ પ્રોગ્રામ, એસ્ટાબ્લિશ ધ સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ સિસ્ટમ, એ બધું જ સતત અપગ્રેડ કરવું પડે, જેથી આપણી પ્રોડક્ટની કોસ્ટ ઘટાડી શકીએ, પ્રોડક્શનની એફિશિયન્સી વધારી શકીએ, પ્રોડક્ટિવિટી વધારી શકીએ. એ બધું જ ધ્યાન રાખવાનું છે. એ કામ છે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરનું. ઓકે, ચલો આ રોલ થયો ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરનો. હવે નેક્સ્ટ જોઈએ, પ્રોડક્ટિવિટી એન્ડ પ્રોડક્શન સિસ્ટમ. તો પ્રોડક્ટ કોને કહેશો તમે? પહેલાં તો પ્રોડક્ટ એટલે તમે રો મટીરિયલમાંથી એક યુઝફુલ અને જરૂરિયાતવાળી એક વસ્તુ બનાવો છો, તો એને શું કહેવાય? પ્રોડક્ટ. એકચ્યુઅલી રો મટીરિયલ કાચા માલનું, એટલે કે પ્રોડક્ટ એટલે કે ફાઇનલ પ્રોડક્ટ, પણ એ એમનામ તો થાય નહીં. એટલે પ્રોડક્ટ કોને કહેવાય? તો કાચા માલનું ચોક્કસ ગુણવત્તાવાળી નિયત પદ્ધતિથી એને ફાઇનલ પ્રોડક્ટમાં ડિફાઇન કરવું, એને પ્રોડક્ટ કહેવાય. પણ આપણે અહીંયા પ્રોડક્શન વ્યાખ્યા ભણીશું. પ્રોડક્ટ તો બધાને ખબર જ છે, ફાઇનલ જે પ્રોડક્ટ યુઝ થાય છે. પ્રોડક્શન કોને કહીશું? તો પ્રોડક્શન ઇઝ ડિફાઇન એઝ એન એક્ટિવિટી ટ્રાન્સફોર્મિંગ ધ રો મટીરિયલ ઇન્ટુ ડિઝાયર ક્વોલિટી એન્ડ રિક્વાયર્ડ યુઝફુલ પ્રોડક્ટ. ફરીથી એકવાર, પ્રોડક્શન ઇઝ ડિફાઇન્ડ એઝ એન એક્ટિવિટી ટ્રાન્સફરિંગ ધ રો મટીરિયલ ઇન્ટુ ડિઝાયર ક્વોલિટી એન્ડ રિક્વાયર યુઝફુલ પ્રોડક્ટ. ધીસ ઇઝ કોલ્ડ પ્રોડક્શન સિસ્ટમ.
ગુજરાતીમાં કહીશું તો આપણે કાચા માલનું ચોક્કસ ગુણવત્તાવાળી નિયત જથ્થામાં ઉપયોગી માલ સામાનમાં રૂપાંતર કરવાની પ્રવૃત્તિને પ્રોડક્શન કહેવામાં આવે છે અને આ ફાઇનલ પ્રોડક્ટને જે ફાઇનલ બની એને પ્રોડક્ટ કહેવામાં આવે છે. ફરીથી એકવાર, ગુજરાતીમાં કાચા માલનું ચોક્કસ ગુણવત્તાવાળી અને નિયત જથ્થામાં યોગ્ય માલ સામાનમાં રૂપાંતર કરી ઉપયોગી યોગ્ય માલ સામાનમાં રૂપાંતર કરી પ્રવૃત્તિને પ્રોડક્શન કહે છે. ઓકે, જેમ કે એક્ઝામ્પલ તરીકે આમાં આપેલું છે, એક કપાસનું એટલે કોટન સ્પિનિંગ. આપણને ખબર છે કે કપડાં કઈ રીતે બને છે, તો કપાસમાંથી. કપાસ કઈ રીતે બને છે, ફાર્મમાં નીકળે છે, એ કપાસમાંથી કોટન અલગ કરવામાં આવે છે, એની અલગ અલગ પ્રોસેસમાંથી નીકળી અને પછી આપણું કાપડ તૈયાર થાય છે. તો કપાસનું સ્પિનિંગ થાય છે, વેવિંગ થાય છે, ડાઈંગ થાય છે, પ્રિન્ટિંગ થાય છે, બ્લીચિંગ થાય છે, અને પછી ફાઇનલમાં તમને કોટન યુઝફુલ મળે છે પ્રોડક્ટ. તો એ આખી સિસ્ટમ જે થઈ એને પ્રોડક્શન સિસ્ટમ કહેવામાં આવે છે. તો ખ્યાલ આવી ગયો છે. આ રીતે કોઈ પણ પ્રોડક્ટ હોય તો એક પ્રોડક્શન સિસ્ટમમાંથી પસાર થઈને જ ફાઇનલ પ્રોડક્ટ બનતી હોય છે. હવે નેક્સ્ટ જોઈએ પ્રોડક્ટિવિટી. આ એક ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન છે, પણ આ ભણતા પહેલાં એક પ્રોડક્શન સિસ્ટમ બી કદાચ વ્યાખ્યા પૂછાઈ શકે છે. એકચ્યુઅલી એની ડેફિનેશન પ્રોડક્શન જેવી જ છે, તો એ જ લઈ દઉં કે માનવ, મશીન અને મટીરિયલની સહાયથી ચોક્કસ ગુણવત્તા અને નિયત જથ્થામાં ઉપયોગી માલ સામાનનું ઉત્પાદન કરવાની પદ્ધતિને પ્રોડક્શન સિસ્ટમ કહે છે. એટલે પહેલું જે હતું એ શું હતું, ફાઇનલ પ્રોડક્ટનું રો મટીરિયલમાંથી ફાઇનલ યુઝફુલ પ્રોડક્ટમાં રૂપાંતર કરવું, એને પ્રોડક્શન કહેતા હતા. પણ વિથ ધ યુઝ ઓફ મેન મશીન મટીરિયલ, એ રીતે ડિફાઇન કરીને તમે ધ મેથડ વિચ પ્રોડ્યુસ ધ ડિઝાયર ક્વોલિટી એન્ડ રિક્વાયર ક્વોન્ટિટી ઓફ યુઝફુલ પ્રોડક્ટ બાય યુઝિંગ ઇનપુટ લાઇક એઝ મેન મશીન એન્ડ મટીરિયલ ઇઝ કોલ્ડ પ્રોડક્શન સિસ્ટમ. એટલે બે વ્યાખ્યા પૂછાઈ શકે છે, પ્રોડક્શન અને પ્રોડક્શન સિસ્ટમ. તો હવે જોઈએ પ્રોડક્ટિવિટી. પ્રોડક્ટિવિટી કોને કહેવામાં આવે છે? પ્રોડક્ટિવિટી મે બી ડિફાઇન્ડ એઝ અ રેશિયો ઓફ આઉટપુટ અપન ઇનપુટ. આઉટપુટ અપન ઇનપુટના ગુણોત્તરને આપણે એની પ્રોડક્ટિવિટી કહીશું. ગુજરાતીમાં કહીએ તો પ્રોડક્શન સિસ્ટમની લાક્ષણિકતા કે ઉત્પાદકતા દર્શાવતો, મતલબ સમજો, પ્રોડક્શન સિસ્ટમની લાક્ષણિકતા દર્શાવતો ગુણધર્મ કે જેમાં આઉટપુટ અને ઇનપુટનો ગુણોત્તર, એને કહેવાય પ્રોડક્ટિવિટી. તમારે સાદી ભાષામાં લખવું હોય તો ઉત્પાદકતા એટલે આઉટપુટ અને ઇનપુટનો ગુણોત્તર, એ રીતે પણ લખી શકો છો. આઉટપુટ અપન ઇનપુટનો ગુણોત્તર એ પણ લખી શકો છો, અને લાક્ષણિકતા તરીકે શબ્દ વાપરીને પણ વ્યાખ્યા લખી શકો છો. હવે આપણે જોઈ લઈએ કે પ્રોડક્ટિવિટી ગુજરાતીમાં એને કહેવાય ઉત્પાદકતા. ઉત્પાદકતા બરાબર છે, ખ્યાલ આવી જશે. ઉત્પાદકતા તો પ્રોડક્ટિવિટી મે બી ડિફાઇન એઝ ધ રેશિયો ઓફ આઉટપુટ એન્ડ ઇનપુટ, એટલે કે આઉટપુટ અને ઇનપુટના ગુણોત્તરને પ્રોડક્ટિવિટી કહેવામાં આવે છે. સમજો, તમે પ્રોડક્શનની વ્યાખ્યા જોઈ કે રો મટીરિયલમાંથી ફાઇનલ પ્રોડક્ટમાં રૂપાંતર કરવાનું છે. તો તમે જે રો મટીરિયલ યુઝ કરો છો એમાંથી ફાઇનલ પ્રોડક્ટ બનાવો છો, તો તમારું ઇનપુટ થયું રો મટીરિયલ અને આઉટપુટ થયું પ્રોડક્ટ. હવે હંમેશા કોઈ પણ વસ્તુમાં વેસ્ટ થવાનું જ છે, એટલે જે ઇનપુટ ક્યારેય આઉટપુટ જેટલું આઉટપુટ ઇનપુટ જેટલું ક્યારેય નહીં હોય, થોડો ઘણો વધારે ઘટાડે. પણ જેમ તમે મેક્સિમમ આઉટપુટ લાવશો એમ તમારી પ્રોડક્ટિવિટી શું થવાનું છે, વધવાનું છે. ઇનપુટ કરતાં તો આઉટપુટ ઓછું જોવાનું છે ફાઇનલ છે, પણ આને જેમ વધારતા જશો એમ તમારી પ્રોડક્ટિવિટીમાં શું થશે, વધારો રાખશે. મતલબ પ્રોડક્ટિવિટી એ આઉટપુટ અને ઇનપુટના ગુણોત્તર પર કામ કરે છે. અહીંયા આઉટપુટ મીન્સ ધ નંબર ઓફ આઇટમ ટુ બી પ્રોડ્યુસ. આઉટપુટ એટલે તમે જે ફાઇનલ પ્રોડક્ટ બનાવો છો, પ્રોડક્ટ બનાવી કેટલી પ્રોડક્ટ બનાવી એની સંખ્યા, એને આઉટપુટ કહેવામાં આવે છે. ઇનપુટ એટલે બધું આવી ગયું, એના રિસોર્સિસ આવી ગયા, એમ્પ્લોયડ આવી ગયા, લેન્ડ, બિલ્ડિંગ, ઇક્વિપમેન્ટ, મશીનરી, બધું જ યુઝ કરીને તમે જે બનાવ્યું એ બધું જ કેલ્ક્યુલેટ થાય ઇનપુટમાં. હવે આનો મતલબ સમજો, તમે કોઈ પ્રોડક્ટ બનાવો છો તો એમાં બધી જ વસ્તુની જરૂર પડવાની છે. લેન્ડ, બિલ્ડિંગ, એનું ભાડું, ટેક્સ, ઇક્વિપમેન્ટ, મશીનરી, મટીરિયલ, લેબર, તો એ બધું જ કેલ્ક્યુલેશન કરીને પછી તમે પ્રોડક્ટ જે છે એની પ્રાઇસ નક્કી કરી શકો છો. નહીંતર તમારે શું કરવું પડશે, ખોટ ખાવી પડશે એમાં, જેમ તેમ જે ભાવે, એટલે પ્રોપર ડિસિઝન સાથે હોય. એટલે મતલબ તમને પણ પહોંચાવવું જોઈએ, કસ્ટમરને પણ પહોંચાવવું જોઈએ, અને તમારી પ્રોડક્ટિવિટી પણ વધવી જોઈએ. એ ત્રણેય વસ્તુને ધ્યાનમાં રાખીને તમે પ્રોડક્ટ બનાવી શકો છો. એટલે આઉટપુટ એટલે ફાઇનલ જે પ્રોડક્ટ બને, અને ઇનપુટ એટલે બધા જ જે તમે ધ્યાનમાં લો છો એ. ઇન શોર્ટ, ઇન પ્રોડક્ટિવિટી વધારવા માટે તમારે આઉટપુટમાં સતત વધારો કરતો રહેવાનો છે અને ઇનપુટમાં ઘટાડો કરતો રહેવાનો છે. પ્રોડક્ટની ક્વોન્ટિટી, ક્વોલિટી અને કાઉન્ટ સેમ રાખવાનું છે, તો તમે એની પ્રોડક્ટિવિટી વધારી શકો.